બાળ દોસ્તો કેમ છો મજામાં ને અરે વાહ તમે તો તમારી પાટી પેન નોટ પેન્સિલ પુસ્તક બધું જ લઈને તૈયાર બેઠા છો ને ખૂબ સરસ ચાલો તો આપણે શરૂઆત કરીએ એ પહેલા ગયા એપિસોડમાં શું શીખ્યા હતા જરા એકવાર યાદ કરી લઈએ હા હા સૌથી પહેલાં તો આપણે શું કર્યું હતું સરસ મજાનું ગીતડું ગાયા ખરી વાત ને પછી કોઈ પણ ચિત્ર છે તો એને ઝીણી નજરે કેવી રીતે જોવું એના વિશે વાત કેવી રીતે કરવી એના વિશે લખતી વખતે શું કાળજી રાખવી એ પણ આપણે સમજ્યા અને એ પછી હા જે તમને કદાચ ખૂબ ગમી હતી દિવ્યશની વાર્તા તમે એ વાર્તા જરૂરથી વાંચી હશે કેટલી સરસ મજાની વાર્તા છે અને એના પછી એના વિશે આપણે થોડી વાતચીત કરી બરાબર ને અને એના પછી કેટલીક પ્રવૃત્તિ કરી હતી બોલો તો બાળ દોસ્તો આપણે કઈ પ્રવૃત્તિઓ કરી હતી કયા નંબરની પ્રવૃત્તિ પર પહોંચ્યા હતા ખૂબ સરસ પ્રવૃત્તિ નંબર પાંચ આવ્યા છીએ બરાબર ને હા પાંચમી પ્રવૃત્તિ આપણે શરૂ કરીએ એ પહેલાં દિવ્યેશની વાત થોડી યાદ કરી લઈએ યાદ કરો જરા દિવ્યેશના ઘરનું વર્ણન શાનાથી બનાવેલું હતું એનું ઘર શું ઉપયોગમાં લીધું હતું યાદ કરો બરાબર દિવ્યેશ એના પિતાને કેવી રીતે મદદ કરતો દિવ્યેશ શું બનાવતો હતો શામાંથી બનાવતો હતો એને પોતાના મિત્રો માટે કેવી કેવી અજબની રાખડીઓ બનાવી આચાર્ય સાહેબે એના વખાણ કેવી રીતે કર્યા અને દિવ્યેશ થોડો ઉદાસ કેમ થઈ ગયો હતો અને છેલ્લે દિવ્યેશને ઉદાસ જોઈ કોણે શું કર્યું અને દિવ્યેશ જરા ખુશ થઈ ગયો તમને બધાને બરાબર યાદ છે હે ને હા પ્રવૃત્તિ આપણે પાંચ શરૂ કરીએ છીએ પણ એની પણ પહેલાં એકવાર ગીતડું ગાઈ લઈએ જુદા રાગમાં કે જુદા ઢાળમાં ચાલો ત્યારે ગાઈએ ગીતડું પાટીમાં મેં દરિયો દોર્યો પાટીમાં મેં દરિયો દોર્યો દરિયા વચ્ચે ટાપુ દોર્યો દરિયા વચ્ચે ટાપુ દોર્યો ટાપુ ઉપર ઝાડ ઉભું છે ટાપુ ઉપર ઝાડ ઉભું છે ઝાડની ઉપર બંદર દોર્યો ઝાડની ઉપર બંદર દોર્યો બંદર ડાળી ઉપર કૂદે બંદર ડાળી ઉપર કૂદે ડાળીનો મેં ઝૂલો દોર્યો ડાળીનો મેં ઝૂલો દોર્યો ડાળી ઝાલી પાંદડા તોડે ડાળી ઝાલી પાંદડા તોડે એ બંદર નો છાયો દોર્યો એ બંદર નો છાયો દોર્યો એ બંદર નો છાયો દોર્યો બાળ દોસ્તો તમે પણ ગીતડું તમને જેવા રાગમાં ફાવે એવા રાગમાં ગાઈ શકો છો એની મજા માણી શકો છો ચાલો ત્યારે હવે આપણે થોડા આગળ જઈએ અને શરૂ કરીએ આપણી પ્રવૃત્તિ પાંચ જુઓ સ્ક્રીન પર સૌથી પહેલાં તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ હોય તો સૂચના બરાબર વાંચવી જોઈએ ચાલો મારી સાથે એની સૂચના વાંચો તો આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો ફરી એકવાર આપણે સૂચના વાંચીએ આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો જુઓ બાળ દોસ્તો તમને એક ઉદાહરણ આપ્યું છે પ્રથમ નંબર જુઓ તમે ટેકો કરવો એનો અર્થ થાય છે

અહીંયા આપણે વાક્યમાં મમ્મીએ કહ્યું છે કે ટેકો કરવા રસોડામાં આવ તો વિવેકે જ્યારે જવાબ આપ્યો ત્યારે વિવેકે એ શબ્દ સમૂહની જગ્યાએ કયો શબ્દ સમૂહ વાપર્યો છે બરાબર મદદ કરવા શું વાપર્યું છે મદદ કરવા તો આ જ રીતે નીચે આપણને આવા કેટલાક શબ્દ આપ્યા છે જેનો અર્થ આપણે વાક્યમાંથી શોધવાનો છે ચલો જોઈએ નંબર બે પર શું છે ફુરસદ વાક્ય વાંચીએ ભરતભાઈએ કહ્યું તમને મળવા કાલે આવીશ આજે મને ફુરસદ નથી ભાઈએ કહ્યું મારે નવરાશ નથી કાલે જ આવજો ઠીક રહેશે જરા વિચારો બાળ દોસ્તો ભરતભાઈએ શું કહ્યું એમને આજે ફુરસદ નથી એમને આજે ફુરસદ નથી તો એના ઉત્તરમાં સૌરભભાઈએ શું કહ્યું મારે આ નવરાશ નથી તો જરા વિચારો ફુરસદ અને નવરાશ ખૂબ સરસ તમે એકદમ સાચું વિચારી રહ્યા છો તો અહીંયા ફુરસદ છે ત્યાં શું લખીશું આપણે નવરાશ પહેલા આપણે અંડરલાઈન કરીએ અને પછી ત્યાં લખીશું નવરાશ આવી જ રીતે બાકીના વાક્યમાંથી પણ તમારે એ શબ્દના અર્થ શોધવાના છે જેમ કે ત્રીજા નંબર પર છે કારીગરી ચોથા નંબર પર છે પ્રવીણ તો તમારે વાક્ય વાંચવાના છે અને એના જેવો શબ્દ બીજો કયો છે એ સુધી ત્યાં લીટી કરવાની છે અને પછી એ શબ્દ ત્યાં લખવાનો છે તમને યાદ છે ને કે દિવેશ અલગ અલગ નકામી વસ્તુમાંથી પણ કેવી સરસ મજાની વસ્તુઓ બનાવતો હતો તમારા જેવા જ કેટલાક બાળકો પણ છે કે જેમને આવી સરસ મજાની વસ્તુઓ બનાવી છે તમારે એ વસ્તુઓ જોવી છે ચાલો હું તમને બતાવું જુઓ બાળ દોસ્તો તમારે જેવી જ સરસ મજાની એક છોકરી છે એને શું બનાવ્યું છે એ સેમાંથી બનાવ્યું છે જુઓ અને વિચારો આ ચિત્ર પણ તમે જોઈ રહ્યા છો જરા વિચારો શામાંથી બનાવ્યું છે જુઓ બાળ દોસ્તો આમાં એવી ઘણી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કદાચ આપણે કરતા નથી અને આ બાળકોએ પણ દિવેશની જેમ એમાંથી સરસ મજાનું કંઈક નવું સર્જન કર્યું છે આવું જ તમે પણ કરી શકો આ શાનું ચિત્ર છે ઓળખો છો હા હા ખૂબ સરસ તમે ઓળખી ગયા છો એને કાગળમાંથી પતંગ પણ બનાવ્યો છે એક ભાઈએ તો હજુ મારી પાસે કેટલાક ચિત્રો છે તમે જુઓ ભાઈ આપણા પાર્ટમાં રાખડીની વાત હતી તો આ સરસ મજાની રાખડીઓ તમારા જેવી જ નાની નાની ઢીંગલીઓ બનાવી છે તમે પણ તમારા ઘરમાં કોઈક નકામાં મોતી પડ્યા હોય જૂની રાખડીના મોતી હોય તો એમાંથી ભેગા કરીને અલગ અલગ રાખડીમાંથી ભેગા કરીને કંઈક નવી રાખડી બનાવી શકો છો અને આ જરા વિચારો તો શું છે હા હા અખરોટના ફોતરા પિસ્તાના ફોતરાં મગફળીના ફોતરા એના ઉપર સરસ મજાનો કલર કરીને તમે કંઈક નવું બનાવી શકો કાગળને અલગ અલગ રીતે વાળીને સરસ મજાની ડિઝાઇન બનાવી શકો થોડું જાડું પૂંઠું હોય તેમાંથી અલગ અલગ મોહરા બનાવી શકો જોયું ને બાળ દોસ્તો કેવી સરસ મજાની વસ્તુઓ આપણે નકામી વસ્તુમાંથી પણ બનાવી શકીએ છીએ જેમ દિવ્યેશ બનાવે છે એમ તમે પણ બનાવી શકો જેમ આ બાળકોએ પ્રયત્ન કર્યો છે એમ તમે પણ પ્રયત્ન કરી શકો છો બરાબર ને ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ થોડા આગળ જઈએ કઈ પ્રવૃત્તિ આવ્યા હા પ્રવૃત્તિ નંબર છ જોઈએ સ્ક્રીન પર જો બાળકો પ્રવૃત્તિ નંબર છ સૂચના તમારે મારી સાથે અવશ્ય વાંચવાની છે શું છે સૂચના વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો તમે અત્યારે વર્ગમાં નથી પણ તમારા મિત્રો સાથે વાલી સાથે વાત કરી શકો ચર્ચા કરી શકો અને આના જવાબ લખી શકો છો આપણે જરા એક ઉદાહરણ જોઈએ સૌથી પહેલું શું છે દિવ્યશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી તમે વાંચ્યું છે ને તમે વાર્તા વાંચી છે ને તો તમને બરાબર યાદ હશે કે દિવ્યેશનું મકાન બનાવવામાં કઈ કઈ સામગ્રી વપરાઈ હતી યાદ છે ને તમને દિવ્યશનું મકાન બનાવવામાં જૂના પત્રા પ્લાસ્ટિકની થેલી કોથળા વગેરેનો ઉપયોગ થયો હતો તમે વાર્તા ફરી એકવાર વાંચજો યાદ કરજો અને જરૂરથી જે જે વસ્તુનો ઉપયોગ થયો હતો એ તમારે લખવાની છે અહીંયા આપણે કેટલીક વસ્તુ લખી છે અને કેટલીક તમારે જાતે લખવાની છે હવે નીચે એમાં ને એમાં તમને એક બીજું પણ આપ્યું છે એ વાક્ય શું છે અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી મેં દિવ્યસનું મકાન બનાવવામાં જે સામગ્રી વપરાઈ હતી એ તો આપણને ખબર છે વાર્તામાં છે જ પણ તમે જે મકાનમાં રહો છો એ મકાન બનાવવામાં કઈ સામગ્રી વપરાય એ તો તમને જ ખબર હોય તો તમારે આ સામગ્રી કઈ કઈ છે એ લખવાનું છે આગળનો પ્રશ્ન છે દિવ્યશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે વિચારો તો બાળ દોસ્તો દિવ્યેશ જેવા મકાનમાં રહેતો હતો એવા મકાનમાં જો તમારે રહેવાનું હોય તો તમને કઈ કઈ મુશ્કેલીઓ પડે અને સાથે સાથે એ પણ વિચારજો કે એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ અને તમારે આ જવાબ જાતે જ લખવાના છે એ પછી પણ જે પ્રશ્નો છે એના જવાબ તમારે જાતે લખવા પ્રયત્ન કરવાનો છે હવે આપણે જોઈએ પ્રવૃત્તિ સાત પ્રવૃત્તિ સાત છે નજીકના અર્થવાળા વાક્ય સામે ખરું કરો ફરીથી જોઈએ નજીકના અર્થવાળા વાક્ય સામે ખરું કરો પહેલું વાક્ય આપણને આપ્યું છે દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન હવે શું કરશું આપણે જો બાળ દોસ્તો તમે એ વાક્ય વાંચ્યું અને એના નીચે એના સંદર્ભમાં બીજા ત્રણ વાક્ય આપણને આપ્યા છે તમારે એ ત્રણેય વાક્ય વાંચવાના છે અને વિચારવાનું છે કે ત્રણ વાક્યમાંથી ઉપર આપણે જે મુખ્ય વાક્ય આપ્યું છે એની સાથે બંધ બેસતું વાક્ય કયું છે જુઓ અને વિચારો બાર દોસ્તો આપણું વાક્ય છે દિવેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન જોઈએ નીચે આપણને કયા ત્રણ વાક્ય આપ્યા છે પહેલું આપ્યું છે દિવ્યશને એક પણ ભાઈ બહેન નહોતા બીજું આપ્યું છે દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું અને ત્રીજું આપ્યું છે તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા નહોતા થોડુંક વિચારી બાર દોસ્તો આપણે તમે વાર્તા વાંચી જ છે તો વિચારો કે પહેલું વાક્ય છે દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા વાર્તા વાંચી હોય એટલે તમને ખબર હશે કે એક બહેન તો હતી પણ ઉપર આપણને કહ્યું છે કે દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન હવે એકમાત્ર સંતાન જરા વિચારીએ તો આપણને ખબર પડે કે હવે એકલો છે પહેલા એકલો ન હતો એટલે કે પહેલા એને કોઈ ભાઈ કે બહેન હતા તો પહેલું વાક્ય નહીં આવે એ આપણને સમજાઈ જાય બીજું વાક્ય છે દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું તમને તરત થશે કે આ વાક્ય સાચું છે અને તમે પણ સાચા છો કારણ કે હવે દિવ્યેશની બહેન નથી એની સાથે કારણ કે એનું મૃત્યુ થયું છે અને ત્રીજું વાક્ય આપણે જોઈ તો લઈએ જ તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા નહોતા ભાઈ બહેન હોય અને સાથે રહેતા ના હોય તો આપણે એમ ના કહી શકીએ કે એકમાત્ર સંતાન છે બરાબર છે તો અહીંયા આપણું સાચું વાક્ય થાય છે બીજા નંબરનું દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું બાળ દોસ્તો આ એક વાક્ય આપણે બરાબર સમજ્યા છીએ કે એના નજીકના અર્થવાળું વાક્ય કયું છે આ જ રીતે બીજા વાક્ય તમારે વાંચવાના છે વિચારવાનું છે અને એના નજીકના અર્થવાળા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે ચાલો હવે થોડા આગળ જઈએ આગળની પ્રવૃત્તિ કયા નંબરની પ્રવૃત્તિ પ્રવૃત્તિ નંબર લખો છો ને તમે ચાલો હવે જોઈએ પ્રવૃત્તિ નંબર આઠ દોસ્તો બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે સૌથી પહેલા તો આપણે એની સૂચના વાંચીએ જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો એટલે હું એકલી વાંચવાની નથી હા ને તમારે પણ મારી સાથે સાથે વાંચવા પ્રયત્ન કરવાનો છે અને તમે વાર્તા સરસ સાંભળી હતી ને તો એ જ રીતે સરસ રીતે વાંચવા પ્રયત્ન કરવાનો છે ચાલો વાંચો મારી સાથે મારું નામ જાનકી છે હું ચોથા દોરણમાં ભણું છું એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવા વિચાર્યું સૌપ્રથમ પ્રથમ મેં પાંચ દિવાસળી લીધી એક દિવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી બીજી બે દિવાસળીનો કાળો ભાગ કાઢી દરેકના બે ટુકડા જોડાઈ રહે તે રીતે ગળાથી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો લપેટવાનું શરૂ કર્યું ખભો અને હાથ બને તે રીતે બંને તરફ ઉપર નીચે વીંટતા હોય તેમ લચ્છાની જેમ દોરો લપેટ્યો ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટ્યો ઊભી સડીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી બે સડીનું મોં કાઢી ગોઠવી પગ બનાવ્યો તેની ફરતે દોરો વીંટાળવાનું ચાલુ રાખ્યું કમર બને તેમ ગોળ દોરો વીંટ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી વીંટતા હોય તેમ દોરો લપેટ્યો દોરાના છેડાને વળ ચડાવી પગ બનાવે સડીને પગનો પંજો બને તેમ વાળી દીધી જાનકીએ શું બનાવ્યું તે ઓળખો આવું રમકડું બનાવવા પહેલાં શું કરશો તે વિચારો અને કહો જો બાળ દોસ્તો જાનકીએ શું બનાવ્યું શું દેખાય છે તમને તમારે વિચારવાનું છે કે એને શું બનાવ્યું છે બાળ દોસ્તો જોયું ને તમે જાનકી તો ખરી કારીગર છે કેવી સરસ મજાની વસ્તુ બનાવી તમારે પણ આવી એક નાનકડી વસ્તુ બનાવતા શીખવું છે દિવાસળીની સડીમાંથી તમે અવનવું બનાવી શકો છો ચાલો આપણે જોઈએ કે દિવાસળીની સડીમાંથી આપણે શું શું બનાવી શકીએ જુઓ બાળ દોસ્તો અહીંયા શું કર્યું છે મેં દીવા સળીની ત્રણ સડી લીધી છે બે સડીને આમ ત્રિકોણ ગોઠવી છે પીડા કાગળ ઉપર અને એક સડીનો આગળનો ભાગ કાપી અને એને નીચે ગોઠવી છે આ બધી સડીઓ ગોઠવાય અને શું બને છે એ તમે જોજો બરાબર છે અને મેં કુલ કેટલી સડીઓનો ઉપયોગ કરે છે એ પણ તમારે મને કહેવાનું છે જો તો દોસ્તો શું બન્યું આ અરે વાહ તમે એને જે નામ આપો એ ખરું જોઈને ને બાળ દોસ્તો તમે પણ દિવાસળીની સળીનો ઉપયોગ કરીને આવી વિવિધ વસ્તુઓ બનાવી શકો છો હા પણ જ્યારે દિવાસળીને સળી પકડો ત્યારે આગળના ભાગને જો તમે વધારે અડ્યા હો તો ચોક્કસથી હાથ ધોઈ દેવા અને એ હાથ મોંમાં ના જાય એવો પ્રયત્ન તમારે કરવાનો બરાબર છે કેટલીક વાત બીજી કરવી છે મારે તમને તમને ખબર છે ને કે તમારા દરેક એકમની પાછળ એટલે કે છેલ્લે સરસ મજાની શબ્દપોટલી બનાવીને આપી છે તો એ પોટલીમાં તમારે શું કરવાનું છે તમે ક્યાંય પણ બહાર ગયા હો અથવા તો ઘરમાં જ એવી કોઈ વસ્તુ કે જે તમને નવી લાગે એવા કોઈ શબ્દો જે તમને નવા લાગે તો એ શબ્દો તમારે એ પોટલીમાં નોંધવાના છે અને સાથે સાથે દરેક પેજની નીચે પણ આપણને જગ્યા આપી છે ત્યાં પણ તમને પેજમાંથી જે શબ્દો ગમ્યા હોય અથવા તો જે શબ્દનો અર્થ તમને ખબર ન હોય અને તમારે જાણવો છે એ શબ્દ તમે ત્યાં લખી શકો છો બરાબર ને બાર દોસ્તો આટલી પ્રવૃત્તિ તમારે ચોક્કસ કરવાની છે યાદ કરીને કરવાની છે શબ્દો લખવાનું ભૂલાય નહીં એ જરૂરથી જોજો હવે જોઈએ આપણે કે આપણને આગળ શું કરવા કહ્યું છે પણ એની પહેલાં આ જે સરસ મજાની પ્રવૃત્તિ છે જાનકીવાળી બરાબર આજે સરસ મજાની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર આઠ એ પ્રવૃત્તિ કરવાનો પણ પ્રયત્ન કરજો જોઈએ હવે આપણે આગળની પ્રવૃત્તિ સ્ક્રીન પર બાળ દોસ્તો પ્રવૃત્તિ નંબર નવ સૂચના મારી સાથે વાંચો તો તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને મારું નામ જાનકી ફકરાનું શ્રુત લેખન કરો બાળ દોસ્તો શ્રુત લેખન એટલે તમે તો જાણો જ છો કે તમારા શિક્ષક અથવા તો ઘરના કોઈ પણ સભ્ય બોલે વાંચે જરા મોટેથી અને તમે એ સાંભળી અને લખો છો એને આપણે કહીએ શ્રુતલેખન શ્રુતલેખન કરતી વખતે જરૂર ધ્યાન રાખવું જોઈએ એ જરૂર શ્રુતલેખન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પહેલું તો શું કે તમારા શિક્ષક કે જે વ્યક્તિ અથવા તો જે પણ વ્યક્તિ જે ફકરો કે શબ્દ બોલે છે તો એ બરાબર ધ્યાનથી સાંભળો અને એક એક અક્ષર કે એક એક શબ્દ નહીં પણ આખું વાક્ય સાથે લખવાનો પ્રયત્ન કરો ચાલો આખો ફકરો તો હું તમને નથી લખાવવાની પણ આપણે બેથી ત્રણ લીટીઓ લખવાનો પ્રયત્ન કરીએ તૈયાર છો તમે તમારી પેન્સિલ અને નોટ લઈને હું અહીંથી બોલીશ અને એક લાઇન બે વખત બોલીશ તમારે સાંભળતા જવાનું છે અને લખતા જવાનું છે તો તૈયાર થઈ જાઓ પેન્સિલ અને નોટ લઈને ચાલો આપણે કરીએ લખવાની શરૂઆત ચાલો ત્યારે શરૂઆત કરીએ મારું નામ જાનકી છે મારું નામ જાનકી છે હું ચોથા ધોરણમાં ભણું છું હું ચોથા ધોરણમાં ભણું છું એક દિવસ મેં દિવાસળીની સડી અને પતંગના દોરામાંથી કંઈક નવું બનાવવા વિચાર કર્યો એક દિવસ મેં દિવાસળીની સળી અને પતંગના દોરા વડે દોસ્તો હું હવે બે વાક્ય બોલું છું તમે ધ્યાનથી સાંભળો અને લખો બંને વાક્ય હું બે વખત બોલીશ તો શરૂ કરો લખવાનું મારું નામ જાનકી છે મારું નામ જાનકી છે હું ધોરણ ચારમાં ભણું છું હું ચોથા ધોરણમાં ભણું છું હું ચોથા ધોરણમાં ભણું છું લખાઈ ગયા બંને વાક્ય ચાલો આપણે જરા ચેક કરી લઈએ તમે બરાબર લખ્યા છે કે નહીં ચાલો ત્યારે ચેક કરીએ જુઓ સ્ક્રીન પર વાક્ય મારું નામ જાનકી છે હું ચોથા ધોરણમાં ભણું છું જરા જુઓ તો તમે જે વાક્ય લખ્યા છે ત્યાં મારું તો રનની ઉપર અનુસ્વાર કર્યો છે કે નહીં પછી છે કે હું ચોથા ધોરણમાં ભણું છું તો હુંની ઉપર અનુસ્વાર કર્યો છે કે નહીં આ બંને વાક્ય તમે બરાબર લખ્યા છે કે નહીં મોઢે લખ્યા પછી શ્રુત લેખન કર્યા પછી તમે જરૂરથી એક વખત પુસ્તકમાં જોજો અને ચેક કરજો બરાબર છે ચાલો ત્યારે બાર દોસ્તો આ બંને વાક્યો તમે અત્યારે ચેક કરી લીધા છે પણ તમારે તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાની મદદ લેવાની છે અને એમને કહેવાનું છે કે આ ફકરો આખો તમે શાંતિથી બોલો મને સરસ સંભળાય એ રીતે અને હું એ લખું તો આ રીતે તમારે આખા ફકરાનું શ્રુતલેખન કરવાનું છે અને એના પછી તમે જાતે પણ ચેક કરજો અને તમારા ભાઈ બહેન કે મમ્મી પાસે પણ ચેક કરવા પ્રયત્ન કરજો આ પ્રવૃત્તિ કરશો તો તમને શ્રુતલેખન કરવાની બહુ મજા આવશે જરૂરથી તમારે શ્રુતલેખન કરવું જ જોઈએ ચાલો ત્યારે આપણે જઈએ આગળની પ્રવૃત્તિ તરફ પ્રવૃત્તિ નંબર દસ પ્રવૃત્તિ દસ છે એક મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો ફરીથી વાંચીએ એકવાર એક મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો આપણે આંખ બંધ કરીએ એ પહેલાં જરા સૂચના વાંચી જ લઈએ કે આપણને શું કરવા કહ્યું છે પહેલાં શું કરવા કહ્યું છે દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દોમાં લખો દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો લખો દિવ્યેશ તમારો મિત્ર છે તમે તેનો પરિચય મહેમાનને આપો બાર દોસ્તો તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં તમારી આંખ જરા બંધ કરવાની છે અને એક મિનિટ માટે દિવ્યશવાળી વાર્તાને બરાબર યાદ કરવા પ્રયત્ન કરવાનો છે અને એના પછી અહીંયા આપણને જે જે સૂચના આપી છે એ મુજબ કામ કરવાનું છે પહેલી સૂચના શું આપી છે આપણને કે તમારે દિવ્યેશ વિશે કાંઈક લખવાનું છે ફરીથી એકવાર આપણે સૂચના જોઈ લઈએ પહેલી સૂચના શું હતી દિવ્યેશને શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તેના વિશે લખો તો તમે વાર્તા વાંચી છે સાંભળી પણ છે આપણે થોડી ચર્ચા પણ કરી છે તો જરા બરાબર યાદ કરો કે દિવ્યેશને શાળામાં રક્ષાબંધનની ઉજવણી કેવી રીતે કરી હતી કોણે શું કર્યું હતું બરાબર યાદ કરજો કોના માટે કેવી રાખડીઓ બનાવવામાં આવી હતી આખું વાતાવરણ શાળાનું કેવું હતું બધું જ યાદ કરીને તમારે તમારી નોટમાં લખવાનું છે બરાબર ને તમારી નોટમાં તમે આના વિશે સરસ રીતે લખવા પ્રયત્ન કરજો અને આ જ રીતે બાકીની બે પ્રવૃત્તિઓ પણ તમારે લખવાની છે હવે આપણે થોડા આગળ વધીએ પ્રવૃત્તિ નંબર અગિયાર પ્રવૃત્તિ દસ બસ પ્રવૃત્તિ અગિયાર સૂચનામાં છીએ આપણે ત્રણ ત્રણના જૂથમાં કામ કરો પાઠના બે ભાગ અહીં આપ્યા છે તેમાંથી એક ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવો જુઓ બાળ દોસ્તો પહેલો ભાગ આપણને કયો આપ્યો છે તમારા પુસ્તકમાં તમારે જે ટીક કરવાનું છે અથવા તો ત્યાં કોઈ નિશાન કરવાની છે કે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા ત્યાંથી આપણને કહ્યું છે કે ત્યાંથી શરૂ કરીને છેલ્લું વાક્ય કયું આવે રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા બાળ દોસ્તો તમે પહેલો ભાગ જે આપ્યો છે એ તમારા પુસ્તકમાં જ્યાં વાર્તા છે ત્યાં સરસ રીતે ટીક કરી દો અને એ પછી તમે મિત્રો ભેગા થાવ અને એ સંદર્ભે નાટક ભજવવાનો પ્રયત્ન કરો અત્યારે કદાચ શાળામાં ન જતા હોવ તો પણ વાંધો નથી પણ તમે આજુબાજુમાં જે મિત્રો રહેતા હો એ સાથે મળી અને આવું સરસ મજાનું નાટક ભજવવાનો તમે પ્રયત્ન કરી શકો છો ભાઈ એક ભાગ આ છે અને બીજો ભાગ કયો છે જોઈએ આપણે કેટલા સુધી છે બીજો ભાગ છે રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ અહીંયાથી શરૂ કરવાનું છે અને ક્યાં સુધી આગળ લેવાનું છે દિવ્યેશ નામ ભીંજાયેલું હતું ફરી એકવાર વાંચી લઈએ રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ દિવ્યેશ નામ ભીંજાયેલું હતું દોસ્તો તમે પહેલો અથવા બીજો બંનેમાંથી કોઈ પણ એક ભાગ કરી શકો છો નાટક તરીકે એની રજૂઆત કરી શકો છો અને ઈચ્છો તો બંને ભાગની રજૂઆત કરી શકો છો તમે આ પ્રયત્ન જરૂરથી કરજો નાટક જોવાની જેમ મજા આવે ને એવી જ નાટક ભજવવાની પણ મજા આવે થોડો પ્રયત્ન કરજો તમે જરૂરથી આ કામ સારી રીતે કરી શકશો ભાઈ આજે આપણે કેટલીથી કેટલી પ્રવૃત્તિ લીધી યાદ કરો તો જરા હા પ્રવૃત્તિ પાંચથી પ્રવૃત્તિ અગિયાર દરેકના નંબર આપી દીધા છે ને તમે ખૂબ સરસ તમે હવે જાણી જ ગયા છો કે અમારે નંબર આપી દેવાના છે અને એ પ્રમાણે તમે નંબર પણ આપી દીધા છે આ દરેક પ્રવૃત્તિ આપણે કરી છે તે તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કર્યો છે તમારું હોમવર્ક તમારું ગૃહકાર્ય હું તમને કહી દઉં છું ભાઈ એક તો તમને કહ્યું જ છે કે તમારે એક ફકરાનું શ્રુતલેખન કરવાનું છે તો આ એક તમારું હોમવર્ક અને બીજું બીજું એ કે તમારે દિવાસરીની સડીમાંથી અથવા તો દિવાસરીના બોક્સમાંથી પણ કંઈક અવનવી વસ્તુ બનાવવાની છે કરશો ને આટલું જરૂરથી કરશો મને ખબર છે ચાલો ત્યારે મળીશું ફરીથી આવજો